નમસ્કાર, આપની સાથે અંકિતા રાઠોડ, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 9 બિયરની બોટલો સહિત 2,12,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના ઉમેદવારને તક મળે તેવી ઠાકોર સમાજની માંગ. થરાદમાં જય ખોડિયાર મિત્ર મંડળ ઓટો કન્સલ્ટમાં પોલીસના દરોડા. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે સમાચારને જોઈએ વિગતવાર. વિસાવદરથી સુરત રૂટના જતી લક્ઝરી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા લક્ઝરી બસ નીચે ખાબકી, પરંતુ જાનહાનિ ટળી હતી. વિસાવદર તાલુકાની શ્યામ ટ્રાવેલ્સ વિસાવદરથી સુરત જઈ રહી હતી ત્યારે રસ્તામાં ડેરી પીપળિયા ગામના પાટિયા પાસે પહોંચતા ડ્રાઈવરનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા બસ રસ્તા ઉપરથી નીચે ખાબકી ગઈ હતી. જો કે કોઈ જાનહાનિ થયેલ નથી, પણ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા બગસરા નજીકની હોસ્પિટલે 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પરેશ પરમાર, KTV ન્યૂઝ ગુજરાતી, વિસાવદર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરાની પ્રાથમિક શાળાની આજુબાજુમાં ચાલી રહેલ મશીનોથી શાળાના વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના તળાવ પર પ્રાથમિક શાળાની આજુબાજુમાં ગેરકાયદેસર ચાલી રહેલ મશીનોને લઈને શાળામાં ભણતા બાળકોને અભ્યાસમાં હાલાકી પડી રહી છે. લોદરા ગામના શાળાના આચાર્ય પણ આ લોકો સાથે ભળી ગયેલ છે. આ બાબતે લોદરા ગ્રામજનોએ પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરેલ છે. રજૂઆતોને લઈને કલેક્ટરે સાહેબશ્રીએ મશીન ઉપાડવા આદેશ હતો. આ બાબતે કલેક્ટર સાહેબશ્રી યોગ્ય તપાસ કરાવે તેવી ગ્રામજનોની માંગ છે. ત્યારે પાટણથી DDO સાહેબ અને વારાહીથી સર્કલ કિરીટભાઈ તન્ના અને ટોટલ જિલ્લામાંથી સ્ટાફ આવેલો આ લોદરા ગામે તળાવ ઉપર અત્યારે જે મશીનો હાલે છે ગેરકાનૂની પાણીના અને પાણીની સિંચાઈ કરે હરા અને પાણી તળાવનું ખાલી કરી નાખે હરા એ માટે એ લોકો આવેલા. નાનજીભાઈ ઠાકોર, KTV ન્યૂઝ ગુજરાતી, પાટણ રાધનપુર. થરાદમાં જય ખોડિયાર મિત્ર મંડળ ઓટો કન્સલ્ટમાં પોલીસના દરોડા. થરાદમાં જય ખોડિયાર મિત્ર મંડળ ઓસો કન્સલ્ટને ત્યાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા. તેઓ અનેક બ્રાન્ચ ખોલી એજન્ટો દ્વારા લોભામણી સ્કીમ ચલાવી રહ્યા હતા અને ખોટી લાલચો આપી લોકો પાસેથી માસિક રૂપિયા 1500 લેતા હતા. પોલીસે પંચો સાથે રાખી ઓફિસમાં તપાસ ચાલુ કરી. પોલીસને જોઈને કંપનીના એજન્ટો ફરાર થઈ ગયા હતા. જ્યારે આ મિત્ર મંડળનો માલિક રાજુ મેવાડા કરોડોનું ફુલેકું ફેરવતા હાલમાં અમદાવાદની જેલમાં છે. રાજેશ જોશી, KTV ન્યૂઝ ગુજરાતી, થરાદ. કેશોદના નાની ઘનસારી ગામના કૂતરાએ રાષ્ટ્રીય પક્ષી મોરને ઈજાગ્રસ્ત કરતા ગામ લોકોએ બચાવાયો. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામમાં વેજાભાઈ વરુની વાડીમાં આવેલ તેલના ઘણા પાસે કૂતરા દ્વારા મોરને ઈજા પહોંચાડી લોહી લોહાણ કરેલ. તે સમયે ગ્રામજનોએ છોડાવી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી વન વિભાગને જાણ કરવામાં આવતા કેશોદ પશુ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયેલ. હાલમાં ઈજાગ્રસ્ત મોરને સારવાર આપવામાં આવી રહી છે. નામ GN મેઘનાથી, રાઉન્ડ ફોરેસ્ટર, કેશોદ. આજ રોજ તારીખ 16/11/2017 રોજ સવારના 9:30 વાગ્યાના સમયે નાની ઘસારી ગામના ગ્રામજનોએ જાણ કરેલ કે વેજાભાઈ વરુની વાડીએ એના તેલના મિલની બાજુમાં. ગોવિંદડિયા, KTV ન્યૂઝ ગુજરાતી, કેશોદ. કેશોદના મેવાડા ગામના દલિત પરિવારને ભાજપના ધારાસભ્ય વંદનાબેનના પતિના ત્રાસથી મુક્તિ અપાવવા 7 દિવસના ઉપવાસ પર ઉતરી આવેદનપત્ર અપાયું. કેશોદના મોવાડા ગામના ભાજપના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણાના પતિ સામે તેમના જ ભત્રીજા શૈલેષભાઈ મકવાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મનસુખભાઈ મકવાણાએ અમારી વાડીએ જવાનો રસ્તો બંધ કરી અમને પસાર થવા ન દેતા હોય, અમારી સામે ખોટી ફરિયાદો નોંધાવી હેરાન કરતા હોય, જે બાબતે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી શૈલેષભાઈ તેમના પરિવારો સાથે 7 દિવસથી ઉપવાસ પર ઉતર્યા હતા, છતાં ન્યાય ન મળતા આજે શૈલેષભાઈ તથા અન્ય ગ્રામજનોએ PI અને મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. હું કેશોદભાઈ મકવાણા, કેશોદ તાલુકાના મોવાડા ગામે રહું છું.
અમારા મહવાણા ગામના દલિત સમાજનું એક કુટુંબ નામે મકવાણા નાગજીભાઈ સખરાવા, એમને પોતાનો કંઈક જમીનના અંગત પ્રશ્નના અનુસંધાને એ લોકોને ન્યાય ન મળતા છેલ્લા 7-8 દિવસથી કેશોદ પોલીસ સ્ટેશનની આગળ ઉપસાવણી નાખી અને સહપરિવાર સાથે ઉપવાસ પર બેઠેલા છે. અમારે મહોણા ગામના દલિત સમાજને નાતે સમાજના ધ્યાન કરાવવા આવતા સમસ્ત સમાજે એવું નક્કી કર્યું કે આ પરિવારને ખરેખર તકલીફ શું છે અને એની જાણતા કે ભાઈ કોઈ તંત્રે આ નિષ્ફળ તંત્રના ધ્યાન ઉપર કોઈ વાત આવી નથી અને આ લોકોને ન્યાયિક તપાસ કે ન્યાય ન મળતા આ લોકો ખરેખર ખોટી રીતે હેરાન પરેશાન થાય છે એના અનુસંધાને આજે અમે મોહાણા ગામના સમસ્ત દલિત સમાજ એક આવેદન પત્ર સાથે મળી. ગોવિંદ ધડિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, કેશોદ. ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 9 બિયરની બોટલ અને 2,12,600 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી PL માલ સાહેબે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય જેથી ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લિશ દારૂની બદીને સંપૂર્ણ રીતે નેસ્તાબૂત કરવા માટે સૂચના આપેલ, જે માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા ટાટા ઇન્ડિકા વિસ્ટા કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ તથા વિવો કંપનીના મોબાઈલ મળી કુલ રૂપિયા 2,12,600 મુદ્દામાલ મળી આવેલ, તેમજ પકડવાના બાકી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરેલ. પ્રવીણ ઉર્ફે બાડો સામજી રાઠોડ, રહેવાસી વણકરવાસ આનંદનગર રોડ ભાવનગર, અને કલ્પેશ મનુભાઈ જાદવ ચિત્રા ભાવનગરવાળાને ટોટલ 1,11,300 દારૂના જથ્થા સાથે કુલ મુદ્દામાલ 4,63,300 મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. વિરાજ વ્યાસ, KTV ન્યૂઝ, ગુજરાતી, ભાવનગર. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના ઉમેદવારોને તક મળે તેવી ઠાકોર સમાજે માંગણી કરી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો તૈયાર કરી રહી છે અને વિવિધ સમાજના લોકોએ પણ ઉમેદવારીની માંગ કરી છે. જ્યારે ઠાકોર સમાજે કોંગ્રેસને સમર્થન આપ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ઠાકોર સમાજની માંગણી છે કે ક્ષત્રિય ઠાકોર સેનાના ઉમેદવારને ઉમેદવારીની તક મળે, કારણ કે આઝાદીના ઇતિહાસ પછી આજ દિન સુધી ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારને ન્યાય આપવામાં આવ્યો નથી. જો ચાન્સ ન મળે તો ઠાકોર સેનાની મીટિંગ થશે અને સમાજ જે રીતે કહેશે તે રીતે ચૂંટણી લડવામાં આવશે. આગામી પગલું એવું હશે કે આજે અમે રજૂઆત કરીએ છીએ અને અમને અમારા પ્રદેશ અધ્યક્ષ ઉપર વિશ્વાસ છે કે અમને 100% ન્યાય આપશે, પણ જો કદાચ એ ન્યાય ના આપો તો એના માટે અમારી બેઠક ફરીથી થશે અને ફરીથી અમે અમારા રીતે વિચારો રજૂ કરશું, નિર્ણય લેશું. હાર્દિક પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, હિંમતનગર. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાતી, અને ફેસબુક કે ઇન્સ્ટા પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. ખબર અમારી.